नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો દીવ મિરર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। 18 વર્ષથી એસટી બસની રાહ જોતા સમડિયાળા ગામના લોકોએ આજે રાહતનો શ્વાસ લીધો। ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના છેવાડાના સમડિયાળા ગામની અંદર 18 વર્ષથી એસટી બસની સુવિધાઓ બંધ હતી। વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગામ લોકોને બહાર ગામ જવા માટે અનેક પ્રકારની મુશ્કેલીઓ સહન કરવી પડતી હતી। ગામ લોકોએ ઉના પંથકના ધારાસભ્યને રજૂઆત કરતા ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે સમડિયાળા ગામની રૂબરૂ મુલાકાત લીધી હતી। ત્યારબાદ કાળુભાઈ રાઠોડે તાત્કાલિક અસરથી ટૂંકા સમયની અંદર સમડિયાળા ગામની અંદર એસટી બસ સુવિધાઓ શરૂ કરી। આજરોજ ઉના તાલુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ અને નાના સમડિયાળાના જયવંતસિંહ જેડી, સરપંચ શ્રી માજી સરપંચ ધીરુબાપુ સહિત ગ્રામજનોની ઉપસ્થિતિમાં નવી એસટી બસ શરૂ કરી વધામણા કર્યા હતા। સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર આજે નાના સમડિયાળા ગામની અંદર જોવા મળ્યું હતું। એસટી બસ શરૂ થતા ગામના લોકોમાં 18 વર્ષ પછી આજે ખુશીનો માહોલ સર્જાયો હતો। ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ ઉના તાલુકાના ગામડાઓની અંદર રૂબરૂ જઈ ગામડાના વિકાસ માટે સ્થાનિક લોકોના પ્રશ્નો સાંભળીને ઉના પંથકમાં વિકાસના કામ કરી રહ્યા છે। ગરીબોના મસીહા કહેવાતા કાળુભાઈ રાઠોડ આજે ઉના તાલુકાની પ્રજા જનતાના નાના મોટા કામ કરવા માટે 24 કલાક તેમની ટીમ સાથે ડોર ટુ ડોર કામ કરી રહ્યા છે। કોઈ પણ રાજકીય પક્ષોના વાદ વિવાદ કર્યા વગર દરેક સમાજ ધર્મના લોકો સાથે રહી વિકાસના કામો કરી રહ્યા છે। વર્ષોથી વિકાસની રાહ જોતું ઉના શહેર અને ડિજિટલ ઇન્ડિયાનું સૂત્ર ડિજિટલ ઉના બની રહ્યું છે। સંવાદદાતા ચૌહાણ જયંતિકુમાર સાથે દીવ મિરર ન્યૂઝ ઉના। ઉના ડેપો માંથી છેલ્લા 18 વર્ષથી પછી આ તાલુકાના ગામડાઓને અને રાહદારીઓને અને મુસાફરોને ધ્યાનમાં રાખી, ગામડાઓને સરપંચની લાગણીઓ ધ્યાનમાં રાખી અને આપણા નવા વરાયેલા ડેપો મેનેજર જે હર હંમેશ આવતા ભેગા જ આ સ્ટેટ વધારો કેમ થાય, ઇન્કમ કેમ થાય અને રૂટ સારી રીતે ક્યાં ચાલે ને ક્યાં એસટીના રૂટ ક્યાં નફાકારક છે ને ક્યાં જગ્યાએ બસ ચાલે તો એસટીને વધુમાં વધુ નફો થાય એના ભાગરૂપે લોકોની લાગણી ધ્યાનમાં રાખીને આજે રોજ ઉનાથી પહેલું ગામ વ્યાજપર, નાઠેજ, સામતેર, રામેશ્વર, પછી નાંદરેક, નેહડા, પારખા, કુટવાડા, પછી નાના સમડાળા અને મોટા સમડાળા એમ 10 થી 12 ગામને આ બસ ચાલુ થવાથી મુસાફરોને તો ફાયદો છે જ, પણ સાથે સાથે આ તાલુકાના અભ્યાસ કરતા બહેનો દીકરીઓને અને યુવાનોને મોટો ફાયદો છે। એના સમય ઉપર જ્યારે એને બસ મળે છે જેથી કરીને સમય ઉપર સ્કૂલે પણ આવી શકે, સમય ઉપર અભ્યાસ કર્યા પછી તે પોતાના ઘરે પહોંચી શકે એવા હેતુથી સાહેબની લાગણી ધ્યાનમાં રાખી અને સાહેબે પણ આપણે મોટું મન રાખી અને સાહેબે પણ શહેરને પૂરો સહકાર આપી અને લોકોની માંગણી સ્વીકારી અને આજે રૂટ ઉપર આ બસ વિધિસર આજે શરૂ થઈ રહી છે। એટલે આ બાબતે લોકોમાં અને ગામડાઓમાં અને શહેરમાં અમે આપણા ડેપો મેનેજરનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ધન્યવાદ અસ્તુ। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બાંભણિયા। આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર।